વક્રતુંડે મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ને કુરું દેવ સર્વકાર્યેષુ સર્વદા ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે. સૌને હાર્દિક અભિનંદન. તમે કેશો સેના અભિનંદન. અને જેતપુરની અંદર એક રૂડો અવસર નો રૂડા અવસરનું આયોજન કરવામાં આવ્યું છે. આચાર્ય શ્રી રામ શર્મા પરમ પૂજનીય માતા ભગવતી દેવીના સાનિધ્યમાં ગાયત્રી શક્તિપીઠ જયપુર ખાતે એક ભવ્યમાં ભવ્ય અતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલ છે. ગુરુજી વિશે થોડું વાત કરીએ કે આપણા ગુરુજીએ શ્રી રામ શર્માએ આ ગાયત્રી મંત્રને જન જન સુધી ઘર ઘર સુધી આખા વિશ્વમાં જે છે તેનો પ્રસાર કર્યો છે. પૂજનીય માતાજી ભગવતી દેવી આ પ્રસાર પ્રચારના કાર્યમાં પૂજ્ય ગુરુદેવને તન મન ધનથી ખૂબ જ સહયોગ આપી અને આ વિશ્વને એક અનોખી ભેટ આપી છે. તો આપણે પણ આ અનોખી ભેટ સ્વીકારવા માટે તૈયાર થઈ જઈએ. ફરીથી આ ભેટ સ્વીકારતા પહેલા આપનું ઋષિ ચિંતન ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો રોજ જેતપુર ગાયત્રી શક્તિપીઠ ખાતે જે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમની વિગતો જોઈ લઈએ. અને એ કાર્યક્રમમાં આપનું એક એક કદમ જે અહીંયા પડશે એ એક એક કદમનું મૂલ્ય હશે અને એક એક કદમનું પવિત્ર ફળ મળશે. 7 તારીખે આપણા શહેરની અંદર ગાયત્રી શક્તિપીઠેથી નગર યાત્રાનું આયોજન કરેલ છે. 3:30 વાગે આપણે ગાયત્રી શક્તિપીઠેથી નીકળશું અને 5:30 પરત કરશું. તે પછી આપણે 8 તારીખે પાછા સવારે યજ્ઞનું કાર્યક્રમ પણ છે. એ પહેલા સંગીત જપ તપ યોગ વ્યાયામ સાધનાનું કાર્યક્રમ રાખેલ છે જેનું ટાઈમ સવારે 6:30 થી 7:30 વાગ્યા સુધી છે. 24 કુંડી યજ્ઞ આપ સૌ માટે નિઃશુલ્ક રાખવામાં આવેલ છે. કોઈ પણ પ્રકારની યજમાનને ફી આપવાની રહેતી નથી. સૌએ આવી આ યજ્ઞની અંદર લાભ લો. આ એની પાછળ અમારો હેતુ છે વિશ્વ કલ્યાણ ભાવના અને પર્યાવરણ શુદ્ધિ. અને જીવ જંતુ પશુ પક્ષીઓથી માંડીને સર્વ માનવ જાત માટે આ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલ છે. 8 તારીખે આ યજ્ઞ કરી પછી સાંજે પણ જે છે સંગીત સભાનું આયોજન કરેલ છે. આવી રીતે 9 તારીખે પણ યજ્ઞનું આયોજન છે. 24 કુંડી યજ્ઞ જેમાં પણ આપ લાભ લઈ શકો છો અને નિઃશુલ્ક છે. કોઈ પણ પ્રકારનું ફી કે ચાર્જ વસૂલવામાં આવશે નહીં. માત્ર ને માત્ર આપના આનંદ માટે, આપના આત્મ કલ્યાણ માટે, આપની ખુશી માટે, આપની આસ્થા માટે, આપની શ્રદ્ધા માટે આ કાર્યક્રમનું આયોજન છે. અને 9 તારીખે આપણે આ યજ્ઞ પૂર્ણ કરી પછી ગીત સંગીતનું કાર્યક્રમનું આનંદ માણી અને જે આવેલ હરદ્વાર શાંતિકુંતી જે સંતો મહંતો પધારી રહ્યા છે તેમને વિદાય આપશું. અને આ યજ્ઞ જે છે આ 24 કુંડી જે યજ્ઞ છે એ શાંતિકુંજના સંતો મહંતોના માધ્યમથી એ
તેમના દ્વારા આયોજિત કરવામાં આવશે અને તેમના દ્વારા સંપન્ન કરવામાં આવશે. આપણા ઘડીના આપણા યજ્ઞના ભાગીશાળી બનો, ભાગ લઈને અને પ્રેમથી આવીને તમે તમારું તમારું રેસ્પેક્ટ, તમારી ઇજ્જત, તમારું આનંદ, તમારું પ્રેમ, તમારું સ્વાગત જળવા જાળવી રાખશો અને સૌને અભિનંદન આપી અભિવાદન કરી સૌનું સ્વાગત કરી આ યજ્ઞની અંદર આપ સૌનું જે છે એ તમને પ્રેમની વેચની કરી અને યજ્ઞ સંપન્ન કરાવશો. મને આશા છે કે આજે તમે ચોક્કસ આવીને આ ગાયત્રી મંદિરે કાર્યાલયની અંદર આવીને તેમાં આપનું નામ લખાવજો, આપને ત્યાં પાસ મળશે. એ પાસ તમારી પાસે રાખવાની છે અને પાસ સાથે તમારે યજ્ઞમાં બેસવાનું છે. જ્યારે યજ્ઞ લખાવો ત્યારે એક પણ રૂપિયો ત્યાં આપવાની જરૂર નથી અને આપણે અમે લેવાના પણ નથી. આપ સૌ આવીને માત્ર ને માત્ર આ વિશ્વ કલ્યાણ ભાવના સાથે આવીને શ્રદ્ધાપૂર્વક લાભ મેળવો અને ધાર્મિક જે છે પુણ્ય કમાવો. તો મને આશા છે કે આપ સૌએ મારી અપીલને ધ્યાનમાં લેશો અને આવીને આ ગાયત્રી શક્તિપીઠનું જે કાર્યક્રમ છે એમાં સહભાગી બની અને એને આ મહોત્સવને સરસ મજાનું આયોજન જે કરવામાં આવ્યું છે એને માણી અને એનું સરસ મજાનું જે છે એમાં ભાગ લઈ અને આપ સૌ પુણ્યના ભાગીશાળી બનશો. નમસ્કાર. આ ઋષિ ચેનલમાં ફરીથી આપનું અભિવાદન. જય ગાયત્રી માં, જય શક્તિ માં, જય સરસ્વતી.